गुड मॉर्निंग वाली मित्रों अने विद्यार्थी मित्रों, सप्तशी विद्या संकुल में आपनो हार्दिक स्वागत छे। बाल मित्रों, आपणे धोरण 4 विषय हिंदी में आगळना वीडियो नी अंदर काव्य नंबर 5 धमक धमक आता आती पूर्ण कर्यो हतो। तो बाळको, तेमा आपणे पेज नंबर 27 सुधी पूर्ण कर्यो हतो। तो बाळको, आजे आपणे धोरण 4 विषय हिंदी में प्रकरण नंबर 6 टपका का डर शुरू करीशू। तो बाळको, आ प्रकरण तमारा पुस्तक में पेज नंबर 28 पर छे। तो तमे ते खोलो अने जुओ जोईए। तो बाळको, इस कहानी में गरीब और कष्ट से जूझती बुढ़िया को झोपड़ी का टपकता छप्पर और भी संकट में डाल देता है। वह मन ही मन झुझला रही है। बरसात से परेशान एक बाघ बुढ़िया की झोपड़ी के पास आकर बैठ जाता है। बुढ़िया को बातें सुनकर अनजान भय से वह घबरा उठता है और भाग जाता है। तो बाळको, आ वार्ता में गरीबी अने तकलीफनो सामनो करती डोशी ने झूपड़ी नी टपकती छत वधारे तकलीफ में मूकी दे छे। ते मनमाने मनमा गुस्से थाय छे। वरसादथी हैरान थयेली थयेलो एक हैरान थयेलो एक वाघ डोशीनी झूपड़ी पासे आवीने बेसी जाए छे। डोशीनी वातो सांभळीने अज्ञात भयथी गभराईने ते भागी जाए छे। तो बाळको, हवे आपणे आपणा पुस्तकनो पेज नंबर 28 पर जईशुं। तो बाळको, तमे पण तमारा पुस्तकनो पेज नंबर 28 खोलो अने तेना पर प्रकरण नंबर 6 टपका का डर जुओ जोईए। तो बाळको, आ छे आपणो पेज नंबर 28 प्रकरण नंबर 6 टपका का डर। तो बाळको, आ पाठ હવે આપણે શરૂઆત કરીએ। તો બાળકો, અહીંયા બરસાત કા દિન થા, બરસાતનો કા દિન થા એટલે કે બાળકો વરસાદનો દિવસ હતો। ચારો ઓર પાણી બરસ રહા થા એટલે કે ચારે બાજુ પાણી વરસી રહ્યું હતું। જંગલ મેં બુઢિયા કા ઘર ભીગ રહા થા એટલે કે જંગલમાં બુઢિયા એટલે કે ડોશી, ભીગ એટલે કે પલળવું। જંગલમાં ડોશીનું ઘર પલળી રહ્યું હતું। જલ્દીથી બુઢિયા કા ઘર ટપકને લગા એટલે કે ઝડપથી જલ્દીથી ડોશીનું ઘર ટપકવા લાગ્યું। બુઢિયા પરેશાન હો ઉઠી એટલે કે ડોશી હેરાન થઈ ગઈ। પરેશાન એટલે કે હેરાન, હેરાન થઈ ગઈ। પરંતુ કરતી ભી ક્યાં, પરંતુ તે શું કરે, પણ કરે શું। છપ્પર કો છાયે કોણ, છતને સરખી કોણ કરે। ત્યાર પછી હવે બાળકો આપણે આગળ જોઈએ। થોડી દેર મેં ઓલે ભી પડને લગા એટલે કે થોડી જ વારમાં કરા પડવા લાગ્યા। બેર બરાબર ઓલે, ઓલે એટલે શું થાય બાળકો, કરા। બેર બરાબર, બેર એટલે બોર, બોર જેવડા કરા। ઉધર એક બાઘ ઓલોકી મારશે પરેશાન હો ઉઠા એટલે કે ઉધર એક બાઘ ઓલોકી મારશે પરેશાન હો ઉઠા એટલે કે ત્યાં એક વાઘ ઓલો એટલે કે કરાના મારથી પરેશાન એટલે કે હેરાન, કરાના મારથી હેરાન થઈ ગયો। કૂદતે ફાંદતે વ બુઢિયા કે ઘર કે પાસ પહોંચ્યા એટલે કે
તે દોડતો કૂદતો તે ડોશીના ઘર પાસે પહોંચ્યો. બુઢિયા અંદર ચાવલ પકા રહી હતી, એટલે કે ડોશી, ચાવલ એટલે શું થાય બાળકો, ભાત. ડોશી અંદર ભાત રાંધી રહી હતી, રાંધતી હતી. ચૂલે પર નાની ટપક રહા, પાણી ટપક રહા થા, એટલે કે ચૂલે પર, ચૂલા પર પાણી પડી રહ્યું હતું. તો બાળકો, આ સાથે અહીં આપણો પેજ નંબર 28 પૂર્ણ થાય છે. હવે જોઈશું પેજ નંબર 29. તો બાળકો, તમે પણ તમારા પુસ્તકનું પેજ નંબર 29 ખોલો અને જુઓ. ટપ ટપ એટલે કે ચૂલા પર પાણી પડી રહ્યું હતું, ટપ ટપ. વજ ઝુંઝલા ઉઠી ઓર બોલી, એટલે ઝુંઝલા ઉઠવું એટલે કે ગુસ્સે થવું. ઝુંઝલા ઉઠવું એટલે બાળકો શું થાય, ગુસ્સે થવું. તે ગુસ્સે થઈ અને બોલી, મુજે ટપકા સે ઇતના ડર લગતા હે, એટલે કે મને ટપકા ટપકાથી જેટલી બીક લાગે છે એટલી વાઘથી પણ લાગતી નથી, જીતની બાગશે બી નહીં. મને ટપકવાની જેટલી બીક લાગે છે તેટલી વાઘની પણ બીક લાગતી નથી. તો બાળકો, અહીં આપણને એક ચિત્ર આપેલું છે. આ ચિત્ર શેનું છે? તો વરસાદ પડી રહ્યો છે, એટલે કે ઓલે, ઓલે એટલે કે કરા. જો આ કરા પડી રહ્યા છે, બરફની નાની નાની કોળી, એને આપણે ગુજરાતીમાં કરા કહીએ, તો હિન્દીમાં શું કહેવાય, ઓલે. ઓલે આ ઓલે પડી રહ્યા છે, અને તેને કારણે પરેશાન થઈ અને વાઘ દોડતો કૂદતો, આપણે આગળ જોયું ને, દોડતો કૂદતો ક્યાં જઈને બેસે છે, તો ડોશીની ઝૂંપડી પાસે જઈને તે બેસી જાય છે. તો બાળકો, અહીંયા આપણને આ વરસાદનું, કરાવાળા વરસાદનું ચિત્ર અને વાઘને દોડતો કૂદતો અહીંયા આપેલો છે. ત્યાર પછી આપણે હવે પાઠને આગળ જોઈએ. તો બાળકો, વાઘને સોચા, એટલે કે વાઘને વિચાર્યું, બુઢિયા મુજે તો નહીં ડરતી મગર ટપકાશે ડરતી હે, એટલે કે ડોશી મારાથી તો નથી ડરતી પણ ટપકાથી ડરે છે. જરૂર ટપકા મુજસે ભી બડા જાનવર હોગા. વાઘને શું થયું કે જરૂર ટપકા એ મારાથી પણ મોટું જાનવર હશે. બસ ઇતના હી સોચતે હી બાઘ ગભરાયા ઓર સિર પર પેર રખકર ભાગ ગયા, એટલે કે એટલું વિચારતા જ વાઘ ગભરાઈ ગયો અને ખૂબ ઝડપથી તે ભાગી ગયો. તો બાળકો, હવે અહીં આપણને આગળ થોડા પાઠને લક્ષીને, જો કે પાઠની અંદર જે શબ્દ આવતા હતા એ શબ્દ મેં તમને સાથોસાથ કહ્યા છે. અહીંયા પરેશાન એટલે મેં તમને કહ્યું હતું, શું આવે છે, હેરાન. પરેશાન એટલે હેરાન. છપ્પર, છપ્પર એટલે કે છત. ઘાસ ફૂલશે વ લડકી છે લકડી છે બની. ઓલે, ઓલે એટલે કે કરા. અને બેર, બેર એટલે બોર. બેર એટલે શું થાય, બોર. તો બાળકો, આ સાથે અહીં આપણું પેજ નંબર 29 પૂર્ણ થાય છે. અને હવે જોઈશું આપણે પેજ નંબર 30. તો બાળકો, તમે પણ તમારા પુસ્તકનું પેજ નંબર 30 ખોલો અને જુઓ જોઈએ. તો બાળકો, આ છે આપણું પેજ નંબર 30. એમાં અહીં આપણને આપેલું છે મુહાવરો, એટલે કે મહાવરો. ઝુંઝલા ઉઠના એટલે કે એનો જવાબ શું આવશે, ક્રોધિત હોના. શિર પર પેર રખકર ભાગના એટલે કે તેજ ગતિ સે ભાગના. તો બાળકો, હવે આપણે જોઈશું અભ્યાસ. અભ્યાસમાં આપણને સૌ પ્રથમ સૂચના આપેલી છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજીએ, એટલે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર દીજીએ. તો તુમ્હારે ગાંવ મેં કેસે કેસે ઘર દેખને કે કો મિલતે હે. તો બાળકો, અહીંયા આપણો જવાબ આવશે કે મેરે ગાંવ મેં મિટી કે
सीमेंट के और झोपड़ी जैसे घर है। त्यार पछी बाळको आगळ आपने प्रश्न नंबर बे आपेलो छे, तुम्हारा घर किन किन चीजों से बना है। तो बाळको अहींया आपणो जवाब आवशे के मेरा घर मिट्टी पत्थर खपरेल सीमेंट आदि से बना है। त्यार पछी आगळ बाळको प्रश्न नंबर त्रण छे, छप्पर किन किन चीजों से बनता है। तो अहीं बाळको आपणो जवाब आवशे छप्पर घास फूस खपरेल और लकड़ीओ से बनता है। त्यार पछी बाळको आगळ प्रश्न नंबर चार जोईशुं, बरसात के मौसम में क्या क्या होता है। तो बाळको बरसात के मौसम में बिजली चमकती है, बादल गरजते हैं, बारिश होती है और कभी कभी ओले भी पड़ते हैं। त्यार पछी आगळ बाळको आपणे प्रश्न नंबर पांच जोईशुं, ओले पड़ने पर तुम लोग क्या करते हो। तो बाळको अहीं आपणो जवाब आवशे ओले पड़ने पर हम उन्हें झेलते हैं, खाते हैं और उनसे खेलते हैं। त्यार पछी बाळको आगळ प्रश्न नंबर छ छे, ओले पड़ने पर किस तरह का नुकसान होता है। तो बाळको अहीं आपणो जवाब आवशे ओले पड़ने पर बच्चे घरों की छत का और फसल को नुकसान होते हैं। त्यार पछी आगळ बाळको आपणे प्रश्न नंबर सात जोईशुं, तुमने कितने प्रकार के चूल्हे देखे हैं। तो बाळको अहीं मैंने मिट्टी के लोहे का और गैस का चूल्हा देखा है। त्यार पछी बाळको प्रश्न नंबर आठ जोईशुं, जंगल में बाघ के अलावा और कौन कौन से प्राणी रहते हैं। तो बाळको अहीं आपणो जवाब आवशे जंगल में बाघ के अलावा सिंह खरगोश लोमड़ी भालू आदि प्राणी रहते हैं। त्यार पछी आगळ बाळको प्रश्न नंबर नौ जोईशुं के बुढ़िया मन ही मन क्यों झूझला रही है। तो बाळको अहीं आपणो जवाब आवशे के चूल्हे पर पानी टपकने से बुढ़िया मन ही मन झूझला रही है। त्यार पछी बाळको आगळ आपणे प्रश्न नंबर दस जोईए, बाघ सिर पर पैर रखकर क्यों भाग गया। तो बाळको बुढ़िया ने कहा कि मैं बाघ से नहीं डरती मगर टपका से डरती हूँ। यह सुनकर बाघ ने सोचा कि टपका जरूर कोई मुझसे बड़ा जानवर होगा। यह सोचकर बाघ सिर पर पैर रखकर भाग गया। त्यार पछी बाळको आगळ प्रश्न नंबर बे छे, जंगल में और क्या क्या भीग रहा होगा सूची बनावी। एटले के जंगल में बीजू शू शू पलळी रह्युं हशे तेनी यादी बनावो। तो बाळको अहींया जंगल में पेड़ पौधे पशु पक्षी पत्थर आदि भीग रहे होगे। त्यार पछी बाळको आगळ हवे आपणे स्वाध्यायना प्रश्नो जोईशुं। तो बाळको प्रश्न नंबर स्वाध्याय छे एमां प्रश्न नंबर एक छे, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। तो बाळको तेमां प्रश्न नंबर एक छे, बुढ़िया कहाँ रहती थी। तो बाळको अहीं बुढ़िया जंगल में रहती थी। त्यार पछी बाळको प्रश्न नंबर बे छे, बरसात में बुढ़िया के घर में क्या पड़ने लगा। तो बाळको अहीं आपणो जवाब आवशे बरसात में बुढ़िया के घर में पानी पड़ने लगा। त्यार पछी आगळ बाळको प्रश्न नंबर त्रण छे, बाघ ओलो की मार से परेशान होकर कहाँ आ गया। तो बाळको अहीं आपणो जवाब आवशे ओलो की मार से परेशान होकर बाघ बुढ़िया के घर के पास आ गया। त्यार पछी आगळ बाळको नंबर चार छे, पानी टपकने की आवाज कैसी थी।
तो बाळको अहींया जवाब आवशे आपणो पानी टपकने की आवाज थी टप टप। त्यार पछी बाळको आगळ आपणे प्रश्न नंबर 5 જોઈએ। बुढ़िया को सबसे ज्यादा डर किसे लगता था? तो बाळको अहींया आपणो जवाब आवशे बुढ़िया को सबसे ज्यादा डर टपका से लगता था। त्यार पछी आगळ बाळको प्रश्न नंबर 6 જોઈએ। बुढ़िया की आवाज सुनकर बाघ ने क्या किया? तो बाळको अहींया आपणो जवाब आवशे बुढ़िया की बात सुनकर बाघ ने सिर पर पैर रखकर भाग गया। तो बाळको आ साथे अहीं आपणो पेज नंबर 30 पूर्ण थाय छे अने हवे आपणे જોઈશું पेज नंबर 31। तो बाळको तमे पण तमारा पुस्तकनुं पेज नंबर 31 खोलो अने जुओ जोईए। आ छे आपणो पेज नंबर 31। पेज नंबर 31 पर प्रश्न नंबर 2 निम्नलिखित विषयों के बारे में 5-7 वाक्य लिखिए। तो बाळको अहींया आपणने કેટલાક વિષય આપેલા છે એના આધારે આપણે 5-7 વાક્ય લખવાના છે। તો બાળકો આ વાક્ય હું તમને અહીંયા મૌખિક કહી દઉં છું અને ત્યાર પછી હું PDF રૂપે મોકલીશ, તો એ તમારે તમારી પાકી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે। તો બાળકો અહીંયા સૌ પ્રથમ કયું છે? મોર। તો મોર વિશે અહીંયા હું 5-7 વાક્ય બોલું છું। પક્ષીઓ કે બારે મેં सबसे सुंदर होता है। मोर पक्षियों के बारे में सबसे सुंदर होता है। इसके माथे पर कलगी होती है। इसके पंख रंग बिरंगी होते हैं। इसकी आवाज़ मधुर होती है। वर्षा के दिनों में मोर म्याव म्याव करता है। बादल देखकर मोर नाचने लगता है। मोर पेड़ पर रहता है। मोर हमें हमारे देश का राष्ट्रीय पक्षी है। तो बाळको आ तो मोर विषेना 5-7 वाक्यों। हवे बाळको आपणे 2 नंबर जोईए। तो 2 नंबरमां बाळको शुं छे? बाघ, एटले के वाघ। वाघ वाघ विषे आपणे 5-7 वाक्यों बोलू। तो वाघ एक जंगली जानवर है। वह सिंह की तरह भयानक होता है। उसका रंग गहरा पीला होता है। उसके शरीर पर काली धारियां होती है। वह अंधेरे में भी देख सकता है। बाघ मांसाहारी प्राणी है। बाघ हमारा राष्ट्रीय प्राणी है। बाघ को हम चिड़ियाघर में देख सकते हैं। त्यार पछी बाळको आगळ नंबर 3 छे तोता। तोता એટલે કે પોપટ। તોતા એક સુંદર પક્ષી હે। ઇસકા રંગ હરા હોતા હે। ઇસકે ગલે મે કાલી ધારા હોતી હે। ઇસકી ચાંચ લાલ હોતી હે। વો આગે સે મુડી હુઈ ઓર નોમ નોકદાર હોતી હે। તોતે કી આવાજ મીઠી હોતી હે। લોગ ઇસે पालते हैं। तोते को हरी मिर्ची और अमरूद बहुत पसंद है। तो बाळको आ त्रणेय हूँ तमने PDF रूपे मोकलीश, तो तमारे ते पाकी नोटबुक्स नी अंदर लखवाना छे अने साथोसाथ पाका पण करी लेवाना छे। त्यार पछी बाळको आगळ आपणे प्रश्न नंबर 3 જોઈએ। प्रश्न नंबर 3 नीचे दिए गए चित्र का वर्णन 10 वाक्यों में लिखिए। એટલે કે અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે તેનું વર્ણન આપણે 10 વાક્યોમાં લખવાનું છે। તો બાળકો અહીંયા નીચે આપણને જગ્યા આપેલી છે એમાં આ ચિત્ર જોઈ અને આપણે 10 વાક્યો લખવાના છે। તો બાળકો આ ચિત્ર શેનું છે? સૌપ્રથમ તો એમાં આપણે સૌપ્રથમ પહેલું લખશું કે ય મેલે કા ચિત્ર હે, એટલે કે આ ચિત્ર શેનું છે? મેળાનું। તો આપણે પહેલું વાક્ય શું લખશું? ય મેલે કા ચિત્ર હે। તો બાળકો તમારે પણ તમારા પુસ્તકની અંદર આવી રીતે આ 10-10 વાક્ય તમારે તમારા પુસ્તકની અંદર સારા અક્ષરે લખવાના છે। ત્યાર પછી નંબર 2 મેલે મે તરહ તરહ કી દુકાને લગી હુઈ હે। ત્યાર પછી 3 નંબર મેલે મે
बच्चे जवान और बूढ़े लोग है। त्यार पछी इनी आगळ नंबर चार छे, मेले में एक सपेरा खेल दिखा रहा है। त्यार पछी नंबर पांच, एक जादूगर भी अपना जादू दिखा रहा है। नंबर छ, गुब्बारे वाला गुब्बारे बेच रहा है। त्यार पछी नंबर सात, दो चकडोल भी दिखाई दे रहे है। त्यार पछी नंबर आठ, कुछ लोग चकडोल में बैठकर मजा उठाते हैं। अने त्यार पछी नंबर नौ, एक और दो घोड़े खड़े है। त्यार पछी आगळ लोग मेले में घुड़सवारी की मजा भी उठा सकते है। तो बाळको आ हता चित्र उपरथी 10 वाक्यो। तो अहीं आपणो पेज नंबर 31 पूर्ण थाय छे अने હવે આપણે જોઈશું પેજ નંબર 32। તો બાળકો તમે પણ તમારા પુસ્તકનું પેજ નંબર 32 ખોલો અને જુઓ જોઈએ। તો બાળકો આ છે આપણો પેજ નંબર 32। પ્રશ્ન નંબર 4, નીચે દીએ ગયે ચિત્ર કે આધાર પર કહાની કા વર્ણન કીજે। તો બાળકો અહીંયા આપણને કેટલાક ચિત્ર આપેલા છે, એ ચિત્ર ઉપરથી આપણે વાર્તા બનાવવાની છે। તો બાળકો આ વાર્તા તમે સાંભળી હશે, બરોબર ને? સિંહ અને ઉંદર, સિંહ અને ઉંદરની વાર્તા તમે સાંભળી છે ને બાળકો? તો અહીંયા આપણે ગુજરાતી, તમે એ વાર્તા ગુજરાતીમાં સાંભળી હશે, અહીં આપણે એ વાર્તા હિન્દીમાં બોલીશું। તો બાળકો અહીંયાથી હું તમને આ સિંહ અને ઉંદરની વાર્તા કહું છું અને ત્યારબાદ હું PDF રૂપે મોકલીશ, તો તમારે તે વાર્તા બાકી નોટબુક્સમાં લખી લેવાની છે। કિસી જંગલ મેં એક શેર રહેતા થા, એક દિન વહ સો રહા થા, ઉસ સમય એક ચૂહા અપને બિલ મેં બિલ સે નિકલા, વહ શેર કે શરીર પર દોડને લગા, ઇસકે શેર કી ઇસસે શેર કી નીંદ ટૂટ ગઈ, ઉસે બહુત ગુસ્સા આયા, उसने चूहे को पकड़ लिया। चूहे ने शेर से कहा, कृपया आप मुझे छोड़ दीजिए, कभी मैं आपके काम में आऊंगा। शेर ने हंसकर चूहे को छोड़ दिया। कुछ दिनों के बाद शेर एक शिकारी के जाल में फंस गया। चूहे ने शेर को जाल में फंसा हुआ देखा, उसने जाल को उतर डाला और शेर जाल से मुक्त हो गया। शेर ने चूहे का आभार माना। तो बाळको आ हती आपणी कहानी, और आ कहानी उपरथी आपणने शुं बोध मळे छे? तो आ कहानी उपरथी आपणने ए बोध मळे छे के कभी छोटे प्राणी भी हमारी बहुत मदद कर सकते હે, એટલે કે ક્યારેક નાના માણસો પણ મોટા માણસોના કામમાં આવતા હોય છે। તો બાળકો અહીં આપણો હવે પેજ નંબર 32 પૂર્ણ કરીશું અને હવે આપણે જોઈશું પેજ નંબર 33। તો બાળકો તમે પણ તમારા પુસ્તકનું પેજ નંબર 33 ખોલો અને જુઓ જોઈએ। તો પેજ નંબર 33 પર પ્રશ્ન નંબર 5 છે, નીચે દીએ ગયે ઉદાહરણ કે અનુસાર વાક્ય બનાવીએ। તો બાળકો અહીંયા આપણે એક ઉદાહરણ આપેલું છે કે બિલ્લી, તો એની સામે આપણે શું બનાવવાનું છે? બિલ્લિયા, એટલે કે બિલ્લી એટલે કે એકવચન, અને બિલ્લિયા એટલે કે બહુવચન। બિલ્લી એટલે એક બિલાડી, અને બિલ્લિયા એટલે ઘણી બધી બિલાડીઓ, એક કરતાં વધારે બિલાડીઓ। અને ત્યાર પછી તેના ઉપરથી આપણે વાક્ય બનાવવું છે, મેરે ઘર મેં બિલ્લી હે। ઓલો ત્યાર પછી બીજું વાક્ય છે, મેરે ઘર મેં બિલ્લિયા હે, એટલે આ પહેલું વાક્ય છે એ એકવચન છે, અને બીજું વાક્ય છે એ બહુવચનનું છે। ત્યાર પછી નીચે આપણને કેટલાક એવી રીતે શબ્દ આપેલા છે, એના ઉપરથી આપણે ઉદાહરણ પ્રમાણેના વાક્ય બનાવવાના છે। તો બાળકો અહીંયા આપણને શું આપેલું છે? મક્ખી, તો એની સામે આપણે શું લખવાનું છે? મખિયા। તો આવી રીતે તમારે પણ તમારા પુસ્તકની અંદર લખવાના છે, અને આ પેજ તમારે તમારી પુસ્તકની અંદર સરસ અક્ષરે વ્યવસ્થિત પૂરવાનું છે।
तो एमां पहेलुं वाक्य बनशे मक्खी रोग का घर हे, अने त्यार पछी बीजुं वाक्य बनावानुं छे के मक्खिया गंदकी में रहती हे। त्यार पछी आगळ बाळको अहींया शुं लखेलुं छे लड़की, तो लड़की तो एना उपरथी आपणे बहुवचन शुं बनावशुं लड़किया। तो य मोहन चाचा की लड़की हे। त्यार पछी बीजुं रहीम चाचा के तीन लड़किया हे। त्यार पछी आगळ जोईए बाळको, आगळ आपणने शुं आपेलुं छे रोटी, तो बाळको रोटी उपरथी आपणे शुं बनवानुं छे रोटिया। तो हवे वाक्य बनावीए तुषार ने एक रोटी कूत्ते को खिलाई। त्यार पछी एनी नीचे बीजुं वाक्य बनावे के तनिष ने गाय को तीन रोटिया खिलाई। त्यार पछी बाळको आगळ त्यार पछी छे चूड़ी, एटले के एनी सामे शुं लखीशुं चूड़िया। अरुणा एक ही चूड़ी पहनती हे। त्यार पछी बीजुं वाक्य बनावशुं शिल्पा दो चूड़िया पहनती हे। तो बाळको आ साथे अहीं आपणो पेज नंबर 33 पूर्ण थाय छे, अने हवे आपणे आपणुं लेसन लखी लेशुं। तो बाळको तमे पण तमारी नोटबुकमां आजनुं होमवर्क लखी लो जोईए। તો બાળકો આ છે આપણું આજનું લેશન। સૌપ્રથમ તમે પણ તમારી નોટબુક્સમાં HW લખો, ત્યાર પછી લખો PDFમાં આપેલ કહાની અને પ્રશ્નોના જવાબ સારા અક્ષરે બાકી નોટબુકમાં લખવા અને પાકા કરવા। તો બાળકો અહીંયાથી જે PDF આપવામાં આવે છે તેના તેમાં જે પ્રશ્નોના જવાબ કહાની એ સારા અક્ષરે તમારે તમારી બાકી નોટબુક્સમાં લખવાના છે અને સાથોસાથ પાકા કરે પણ કરી લેવાના છે। તો બાળકો આવતીકાલે નવા અભ્યાસક્રમ સાથે ફરી મળીશું। થેન્ક યુ।